अरवली नी अरवली ना खनिज माफियाओं टेक्नोलॉजी उपयोग करीने खनिज चोरी ने अंजाम आप्यो। खनिज चोरी माटे जीपीएस ट्रेकर नो उपयोग करवामां आव्यो। भूमाफियाओं चोरी करवा माटे सरकारी गाड़ी में जीपीएस ट्रेकर लगावी दीधु। खाण खनिज विभाग की सरकारी गाड़ी में जाणिया शख्सोए जीपीएस ट्रेकर लगाव्यु। खाण खनिज विभाग अधिकारी मोड़ासा टाउन पुलिस स्टेशन में फरियाद नोंधावी। खाण खनिज विभाग माइन सुपरवाइजरे अजाण्या शख्सो विरुद्ध फरियाद दाखिल करावी छे। વધુ માહિતી સાથે સંવાદદાતા તસ્લીમ સુથાર લાઈવ જોડાયા છે। તસ્લીમ, અરવલ્લીમાં ખનીજ માફિયાઓ બેફામ બન્યા છે, કાયદાને જાણે ઘોડીને પી ગયા હોય તેવું લાગી રહ્યું છે। જે સરકારી ગાડીઓ તેમાં જીપીએસ ટ્રેકર લગાવી દીધું। ચોક્કસપણે આ ખાણ ખનીજ વિભાગની અધિકારીની ગાડી છે, જેની અંદર ભૂમાફિયાઓ દ્વારા ખનીજ માફિયાઓ દ્વારા જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યું હતું। આ ગાડી જે દ્રશ્યોમાં તમે જોઈ શકો છો, અરવલ્લી જિલ્લા ખાણ ખનીજ વિભાગ અધિકારીની આ ગાડી છે, જેની અંદર જે પણ ગુનેગારો છે એ હાઈટેક બન્યા હતા અને તેમને આ ગાડીની અંદર જીપીએસ ટ્રેકર કે આ ડીઝલ ટાંકીની આસપાસ લગાવવામાં આવ્યું હતું, જેના દ્વારા એમને ખબર પડી શકે કે અધિકારી કઈ બાજુ ફરી રહ્યા છે, જો પોતે ગેરકાયદે સર કરી રહ્યા છે એ જગ્યા ઉપર તો નથી આવતા। આ મામલે ખાણ ખનીજ અધિકારી દ્વારા જિલ્લા પોલીસમાં ફરિયાદ કરવામાં આવી છે, જેના આધારે પોલીસે તપાસ શરૂ કરી છે। સાથે સાથે સાયબર સેલને પણ આ તપાસમાં જોડવામાં આવ્યું છે। બે જીપીએસ ટ્રેકર કબજે લેવામાં આવે છે, બે સિમ કાર્ડ કબજે લેવામાં આવે છે, કેટલાય લોકોની અંદરખાને પૂછપરછ કરવામાં આવી છે। એટલે ચોક્કસપણે આ જે પણ ખનીજ માફિયાઓ છે એ બેફામ બન્યા છે અને એમને કોઈ પણ જાતનો ડર ન હોય એવી રીતે અધિકારીઓની ગાડીઓની અંદર જીપીએસ ટ્રેકર લગાવવામાં આવ્યું છે। સમગ્ર મામલે પોલીસ દ્વારા તપાસ તેજ કરવામાં આવી છે। જી તસ્લીમ, માહિતી બદલ આભાર। વાત કરીએ દાહોદની, દાહોદમાં ફરી એકવાર રખડતા